સુપ્રભાતમ દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે કૃષ્ણ પ્રચનામની આપણી આકાર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અહીંયાથી આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો આજે એ ઉપક્રમનું 756મું એપિસોડ તમારી સમક્ષ હું જ્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણીએ એ ઉપક્રમ બની રહે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે તાજેતરની ઘટનાઓનો જે વિડીયો છે એટલે કે કરંટ અફેર્સનો જે વિડીયો છે, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, વધુમાં વધુ કરંટ અફેર્સનો વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું, આપની પાસે શ્રદ્ધા રાખું છું. દોસ્તો, આ બંને ઉપક્રમ જો આપણે પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું તાકાત મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં એક સરસ મજાના સુવિચારનું હું આપની સમક્ષ ઉપટન કરવા જઈ રહ્યો છું. મિત્રો, આજનો સુવિચાર કંઈક આવો છે. મિત્રો, આજનો સુવિચાર છે, ડોન્ટ વેઇટ લાઈફ, ડોન્ટ વેઇટ લાઈફ ગોઝ ફાસ્ટર ધેન યુ થિંક. ડોન્ટ વેઇટ લાઈફ, ડોન્ટ વેઇટ લાઈફ ગોઝ ફાસ્ટર ધેન યુ થિંક. રાહ ન જુઓ, રાહ ન જુઓ, મોડું ન કરો, થોભો નહીં, કારણ કે જીવન તમે વિચારો છો તેના કરતાં ઘણું ઝડપથી પસાર થઈ રહ્યું છે. રાહ ન જુઓ, મોડું ન કરો, થોભો નહીં, કારણ કે જીવન તમે વિચારો છો તેના કરતાં ઘણું ઝડપથી પસાર થઈ રહ્યું છે. મિત્રો, ખૂબ જ સરસ મજાનો આજનો આપણો આ સુવિચાર છે કે રાહ ન જુઓ, મોડું ન કરો, થોભો નહીં, કારણ કે આપણે જે વિચારીએ છીએ એના કરતાં પણ આપણી જિંદગી છે એ સડસડાટ આગળ વહી રહી છે, આગળ પસાર થઈ રહી છે. એટલે કોઈ જાતની રાહ જોયા વગર જે કંઈ સારું કાર્ય કરવું છે એ ઝડપથી આપણે શરૂ કરી દઈએ એવો આજનો આ સરસ મજાનો સુવિચાર છે. મિત્રો, મિત્રો, આપણે આપણા અભ્યાસની અંદર વાત કરીએ તો દોસ્તો આપણા જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ ક્વેશ્ચન ટેગ્સ. મિત્રો, આજે ક્વેશ્ચન ટેગ્સ છે એને આપણે ગુજરાતી અંદર આપણે અનુપ્રશ્ન કહીશું અથવા તેને આપણે ઓછડિયા પ્રશ્ન તરીકે પણ ઓળખશું, પોછડિયા પ્રશ્ન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, અનુપ્રશ્ન અથવા તો પોછડિયા પ્રશ્ન તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, ક્વેશ્ચન ટેગ એટલે દરેક ભાષાની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે વાત કરતો હોય ત્યારે એ પોતાની વાતનું સમર્થન પ્રાપ્ત કરવા માટે એ જે સામે સાંભળનાર વ્યક્તિ છે એની પાસેથી પોતાની વાતનું સમર્થન કરવા માટે પોતાની વાતને અંતે એક નાનકડો એવો પ્રશ્ન કરે છે. જેવી રીતે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ ખરું ને, સાચું ને, બરાબર ને, આ જે બધી વસ્તુ છે એને આપણે અનુપ્રશ્ન તરીકે ઓળખીએ છીએ, એને આપણે પૂછડિયા પ્રશ્ન તરીકે, ઇંગ્લિશમાં એને આપણે ક્વેશ્ચન ટેગ અથવા તો ટેલ ક્વેશ્ચન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિત્રો, આ જે ક્વેશ્ચન ટેગ છે એ હંમેશા ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ વાતચીતમાં જ વપરાય છે. જુદા જુદા કાળ પ્રમાણે, વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, કોઈ પણ કાળ હોય, એ કાળ મુજબ જ જે વાક્ય હોય જે કાળનું એ મુજબ એનું ક્વેશ્ચન ટેગ થતું હોય છે. હકાર વાક્ય હોય તો નકાર ક્વેશ્ચન ટેગ, નકાર વાક્ય હોય તો હકાર ક્વેશ્ચન ટેગ, એ બધું આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે મોડલ ઓક્ઝિલરીઝના જે વાક્યો હતા, શુડ, વુડ, કુડ, કેન, એમના પણ ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવી શકાય એ પણ એના વિશે પણ આપણે ઘણી બધી વાતો કરી હતી. દોસ્તો, ત્યાર પછી કેટલાક એવા નિયમો છે, એવા એવા વાક્યો છે કે એના વિશે ક્વેશ્ચન ટેગ ભણવું ખૂબ જ અગત્યનું છે. ગઈકાલે જે મેં વાત કરી હતી એ એની બડી નો બડી, નન, નાયધર, આ બધા જે શબ્દો છે એ જો કર્તા તરીકે હોય તો ક્વેશ્ચન ટેગમાં આપણે ધ્યેય
ક્વેશ્ચન ટેક આપણે ધ્યેય તરીકે મૂકું છું એના વિશેની આપણે વાત કરી હતી. આજે દોસ્તો જે હું વાત કરવાનું જોઈ છું એ વાત કંઈક આવી છે. દાખલા તરીકે સ્કેરસેલી, હાર્ડલી, સ્કેરસેલી, હાર્ડલી, સેલ્ડમ જેવા નકારાત્મક શબ્દોના ક્વેશ્ચન ટેગ નકારાત્મક નકારાત્મક બને છે. સ્કેરસેલી, હાર્ડલી, સેલ્ડમ જેવા નકારાત્મક શબ્દોના ક્વેશ્ચન ટેગ હકારાત્મક બને છે. મિત્રો, આની પહેલાં જે વાત કરી હતી એ એવા શબ્દો હતા, એની વન, એની બડી, નો વન, નો બડી, આ બધા શબ્દો યાદ રાખજો. એ અહીંયા બધા જે શબ્દો છે એ કેવા શબ્દો છે? તો કે સ્કેરસેલી, હાર્ડલી, સેલ્ડમ આ બધા નકારાત્મક શબ્દો છે. સ્કેરસેલી, હાર્ડલી, ભાગ્યે જ, સેલ્ડમ ભાગ્યે જ, સ્કેરસેલી ક્યારેક ક્યારેક, આ બધા નકારાત્મક શબ્દોનું જો ક્વેશ્ચન ટેગ બનાવવું થાય તો આપણે જે આગળનો નિયમ છે કે નકારાત્મક વાક્ય હોય તો એનું ક્વેશ્ચન ટેગ હકારાત્મક થાય છે, જો હકારાત્મક વાક્ય હોય તો એનું ક્વેશ્ચન ટેગ નકાર થાય છે. મિત્રો, એ આપણે શરૂઆતમાં જ આપણે અભ્યાસ કરીશું, પણ આ તો શબ્દ જ એવા છે. સ્કેરસેલી, હાર્ડલી, સેલ્ડમ આ બધા જે શબ્દો છે બધા નકારાત્મક શબ્દો છે. ભાગ્યે જ, ક્યારેક જ એવા બધા શબ્દો છે, તો એ સ્વાભાવિક છે એ નકારાત્મક સૂચવે છે, તો એનું ક્વેશ્ચન ટેગ કેવું બનશે? એનું ક્વેશ્ચન ટેગ અકાર વાક્ય અકારમાં જ બનશે. મિત્રો, આ શબ્દો ખાસ યાદ રાખશું, ગઈકાલના શબ્દો પણ આપણે ખાસ યાદ રાખશું કે એની બડી, એની વન, નો વન, નો બડી, નન, નાઇધર આવા શબ્દો, તો એના કરતા તરીકે ધ્યેય મૂકી અને આપણે એનું ક્વેશ્ચન ટેગ બનાવીએ છીએ. મિત્રો, આટલું આજે યાદ રાખીશું, થોડું ભણીએ પણ સારું ભણીએ એ વાત આપણે અચૂક યાદ રાખીશું. મિત્રો, હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરજો, પરંતુ સતત અંગ્રેજીમય રહેશું એ વાત સુનિશ્ચિત કરી લેશું. મિત્રો, ફરી એકવાર આપ દોસ્તોને એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશું અને સબસ્ક્રાઈબ કરાવશું તો મને પણ એક જાતનું બળ મળી રહેશે. ચાલો દોસ્તો, કાલે પછી આના વાક્યો આપણે જોશું. ત્યાં સુધી ભારત માતા કી જય.